હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે સરગવાની સીંગનું ટેસ્ટફુલ રસાવાળું શાક કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ પોષક તત્વોનો ખજાનો ગણાય એવા સરગવામાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જે બાળકો માટે પણ ખૂબ ગુણકારી કહેવાય તેનાથી હાડકાં અને દાંઠ મજબૂત થાય આ ઉપરાંત સંડીવામાં પણ તે ઘણો ફાયદેમંદ છે આમ શરીરને દરેક રીતે ઉપયોગી એવા સરગવાનું સેવન દરેક વ્યક્તિએ કરવું જ જોઈએ મારે ત્યાં સરગવાનું શાક બધાને જ પસંદ છે અને વીકમાં એકવાર એનું શાક હું ચોક્કસ બનાવું છું તો ચાલો આ ખૂબ જ મજેદાર રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં તો સરગવાની સીંગનું શાક બનાવવા માટે એને કેવી રીતે સુધારવી એ જોઈ લઈએ એના માટે મેં અહીં અઢીસો ગ્રામ સરગવાની સીંગ લીધી છે સીંગને આ પ્રમાણે એક સરખા નાના ટુકડામાં કાપીશું અને એને કાપતી વખતે એની ઉપર જે લીલા કલરની છાલ હોય એ જેટલી નીકળે એટલી ખેંચીને કાઢી લઈશું હવે જે સીંગના કાપીને ટુકડા કર્યા છે એની ઉપર બાકી બચેલી છાલ પણ આ પ્રમાણે ચપ્પુ વડે કાઢી લઈશું સરગવાની સીંગની ઉપર આ પ્રમાણે લીલા કલરની થોડી સખત રેસા જેવી છાલ હોય છે ઘણા લોકો આ છાલ સાથે જ એનું શાક બનાવે પણ હું હંમેશા આ રીતે એની ઉપરની છાલ હટાવી ત્યારબાદ એનું શાક બનાવું છું માર્કેટથી જ્યારે સરગવાની સીંગ લાવો અને એ ફ્રેશ હોય ત્યારે જ એને આ પ્રમાણે સુધારીને મૂકી દેવી કારણ કે સીંગ જો ઉપરથી સુકાયેલી હોય તો એની છાલ કાઢવામાં મુશ્કેલી પડે હવે મારી પાસે અહીં જેટલી સરગવાની સીંગ હતી એના એક સરખા ટુકડા કરી ઉપરની છાલ હટાવી ક્લીન કરી લીધી છે શાક બનાવવા માટે સરગવાની સીંગને પ્રેશર કૂકરમાં મીડિયમ ફ્લેમ પર એક વિસલ આવે ત્યાં સુધી બાફી લઈશું બસ એનાથી વધારે એને ઓવરકૂક ન કરવી નહીં તો શાક બનાવતી વખતે એ છૂટી પડી જાય શાક બનાવવા માટે સરગવાની સીંગને પ્રેશર કૂકરમાં લઈ જરૂર પ્રમાણે એમાં પાણી ઉમેરીને મીડિયમ ફ્લેમ પર એક વિસલ આવે ત્યાં સુધી એને બાફી લીધી છે શાકમાં નાખવા માટે ચાર નંગ નાની સાઇઝના બટાકા પણ બાફી લીધા છે બાફેલા બટાકાની ઉપરની છાલ હટાવી એમાંથી બે બટાકાની આ રીતે નાની ટુકડી કરી લીધી અને બે બટાકાને મેસ કરી લીધા છે તેમજ એક મોટી સાઇઝનું ટામેટું લઈ એને આ પ્રમાણે ઝીણું કાપી લીધું છે હવે આગળના સ્ટેપમાં શાક બનાવવા માટે સ્ટવ ઉપર એક કઢાઈ મૂકી ગેસ ફ્લેમ ઓન કરી દીધી છે ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખી કઢાઈમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે એમાં એક ટી સ્પૂન રાઈ ઉમેરીશું રાઈ ફૂટે એટલે એમાં પાંચ ટી સ્પૂન જીરું અને પાંચ ટી સ્પૂન હિંગ ઉમેરી મિક્સ કરીશું હવે એમાં એક ટેબલ સ્પૂન બેસન ઉમેરી એને હલકા ગોલ્ડન કલરનું સાંતળી લઈએ ત્યારબાદ એમાં કાપેલા ટામેટા ઉમેરી મિક્સ કરીશું હવે ગેસ ફ્લેમ મીડિયમથી લો તરફ રાખી જ્યાં સુધી ટામેટા ચરીને નરમ ન થઈ જાય ત્યાં સુધી એને પણ હલાવતા રહી સાંટડીશું થોડી સેકન્ડ પછી એમાં અડધી ટીસ્પૂન હળદર એક ટી સ્પૂન ધણાજીરું પાવડર અડધી ટી સ્પૂન લાલ મરચું બાર ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું અને એક ટી સ્પૂન લસણ લીલા મરચાંવાળો લીલો મસાલો તેમજ સ્વાદ પ્રમાણે સવા ટીસ્પૂન મીઠું ઉમેરી મિક્સ કરીશું એટલે મસાલા પણ ટામેટાની સાથે સાંટળાઈ જાય અને એમાંની કચાશ દૂર થઈ જાય હવે કઢાઈને ઢાંકી ટામેટાને કૂક કરીશું એક મિનિટ પછી કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવી એમાં હલાવી લઈએ અને ટામેટાને આ પ્રમાણે ટવેઠા વડે મેસ કરીશું ટામેટાને મેસ કરી લીધા અને મસાલા પણ સાંટળાઈ ગયા એટલે એમાંથી તેલ છૂટું પડી ગયું છે તો હવે આ ટાઈમ પર એમાં બાફેલા બટાકા ઉમેરી મિક્સ કરીશું હવે એમાં એક કપ જેટલું પાણી ઉમેરી ગેસ ફ્લેમ મીડિયમ તરફ કરીશું આશરે બે મિનિટ પછી શાકમાંનું પાણી ગરમ થઈને ઉકળવા લાગ્યું છે તો હવે ગેસ ફ્લેમ લો તરફ કરી એમાં બે ટી સ્પૂન લીંબુનો રસ જરૂર પ્રમાણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી અને બે ટેબલ સ્પૂન દેશી ગોળ ઉમેરી મિક્સ કરીશું હવે ગોળ મેલ્ટ થઈ જાય એટલે બાફેલી સરગવાની સીંગ એમાં ઉમેરી હલકે હાથે મિક્સ કરીશું હવે શાકને ઢાંકીને લો ફ્લેમ પર બે મિનિટ માટે કૂક કરીશું એટલે સરગવાની સીંગમાં બધો જ મસાલો સારી રીતે પચી જાય બે મિનિટ પછી કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવી દઈશું સરગવાની સીંગનું રસાવાળું શાક રેડી છે હમણાં આ શાકનો રસો પાણી જેવો દેખાય છે પણ જેમ જેમ એ ઠંડુ થશે તેમ તેમ એનો રસો પણ પહેલાં કરતાં થોડો ઘટ્ટ થશે હવે એમાં બેઠી ત્રણ ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીશું અને ગેસ ફ્લેમ ઓફ કરી શાકને સર્વ કરવા માટે એક સર્વિંગ બાઉલમાં કાઢીશું સુપર ડિલિશિયસ ચટાકેદાર સરગવાની સીંગનું રસાવાળું શાક રેડી છે આ પ્રમાણે સરગવાની સીંગનું શાક બનાવવામાં આવે તો ઘરમાં બધા જ આંગળા ચાટીને ખાશે અને નાના બાળકો ન ખાતા હોય એ પણ માગીને ખાશે આ પ્રમાણે બારથી પંદર મિનિટમાં જ બનાવી શકાય એવું આ ટેસ્ટફુલ શાક ગરમ ગરમ રોટલી જુવારનો રોટલો અથવા મલ્ટીગ્રેન લોટના પરાઠા સાથે ખાવાનું પણ ઘણું સારું લાગે તો તમે આ ખૂબ જ હેલ્ધી સરગવાના સીંગના શાકની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરો આશા છે કે તમને મારી આ રેસીપી પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી વધારેમાં વધારે શેર કરો તેમજ ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી